भरूच शहेरना वोर्ड नंबर 10 માં બાકી રહેલા કામો તેમજ અધૂરા કામો પૂર્ણ કરવા માટે એઆઈએમએમ ના પાર્ટીના નગરસેવકોએ પાલિકા પ્રમુખને અધિકારીને રજૂઆત કરી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર અને તેમાં પણ વોર્ડ નંબર 10 માં આજે પણ અસંખ્ય કામો થયા નથી। વિકાસ કામોને લઈને પાલિકાના સત્તાધીશોની અવળચંડાઈ આડુડાઈ હંમેશા માલુમ પડે છે। જો કે હવે નવા ચૂંટાયેલી આ નવી પાંખ કદાચ યુવા છે એટલે થોડાક કામો કરી રહી છે, જેમાં પણ સ્થાનિક નગરસેવકો વોર્ડ નંબર 10 ના સ્થાનિક નગરસેવકો આ મામલે થોડા એક્ટિવ થયા છે, કારણ કે હવે અહીંયા કોમ્પિટિશન થઈ ગયું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી ફજલ પટેલ જોર લગાવી રહ્યા હતા, ત્યારે આજે પણ તેઓ અવિરત ફજલ પટેલ કામ તો કરે જ છે, તો બીજી તરફ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે એમઆઈએમના નગર સેવકો કે જેમાં ફહીમ નજીર શેખ અને એક મહિલા કાઉન્સિલર સતત આ વિસ્તારના કામો થાય તે માટે પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ હંમેશા ચૂંટાતા આવતા એવા યુસુફભાઈ મલિક દ્વારા પણ હવે નગરપાલિકામાં દોડાવી દોડાવીને કામો કરાવી રહ્યા છે। ત્યારે ગઈકાલે ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના ચૂંટાયેલા કાઉન્સિલર ફહીમ નજીર શેખ સહિત તમામ એમઆઈએમના આગેવાનોએ પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખને મળ્યા હતા। તેમણે ભરૂચ શહેરના વોર્ડ નંબર 10 ના વિકાસ કામો જે અટકી પડેલ છે તેને કરવા માટેની માંગણી કરી હતી, જેમાં ચાર રસ્તાથી લઈ ફાટા તાલ બ્લોક ગટર નાખવાની પ્રક્રિયા છેલ્લા 1.5 મહિનાથી બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની માંગણી કરી હતી। ફાટા તળાવ મંદિરથી લઈને સુશીલાબેનના દવાખાના રોડ જે મંજૂર થયેલ હોય જેની વારંવાર રજૂઆત કરવા છતાં તેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી તેને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરવામાં હતી। પીરકાંઠીથી લઈ ચાર રસ્તા સુધીનો રોડ જે અગાઉ વર્ષો મંજૂર થયેલ ગયેલ છે તે પણ કામગીરી તાત્કાલિક ધોરણ કરવામાં આવે એવી તેમણે માંગણી કરી છે। એટલું જ નહીં પણ વોર્ડ નંબર 10 ના મુખ્ય રસ્તાઓના પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, વોર્ડ નંબર 10 માં મંજૂર થયેલા કામો જે હાલ પેન્ડિંગ હોય તેને પણ શરૂ કરવામાં આવે, તેમજ ગુજરાત સરકારની ગટર યોજના ધોરણને વોર્ડ નંબર 10 માં મોટા ભાગમાં નાખવાની બાકી હોય તે પણ તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી। સ્થાનિક આગેવાન અને નગરસેવક ફહીમ શેખ અને અન્ય આગેવાનોએ આ અંગેની રજૂઆત પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને કરી હતી। પાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા આ કામ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવશે અને કામ જલ્દીથી શરૂ થાય એવી ખાતરી આપી હતી। જો કે આ અંગે એમઆઈએમના નગરસેવક અને આગેવાનોએ પાલિકા વહેલું તકે આ કામ જલ્દી કરે અને જલ્દીથી શરૂ કરે તેવી માંગણી કરી હતી। ચાર રસ્તાની રોડનું કામ, ગટર કામ અને રોડનું કામ તાત્કાલિક થવું જોઈએ એ આપણે રજૂઆત કરેલી છે। અમે આજરોજ પીરકાઢીના વેપારીઓ, અન્ય વોર્ડ નંબર 10ના વેપારીશ્રીઓ અને સ્થાનિક રહીશો આવીને પ્રમુખશ્રીને મુલાકાત કરવામાં આવી છે। જે વર્ષો જૂની જે તકલીફ છે પીરકાઢીથી લઈ ચારસા સુધીની પાણી બારે માસ પાણી બારીકે એની રજૂઆત કરવામાં આવી છે। તાત્કાલિક ધોરણ રોડ ચાલુ કરવામાં એવી માંગ કરવામાં આવી છે। સાથે સાથે જે બ્લોક ગટરનો જે ગાંધીપુરાથી લઈને ફાટા તળાવ સુધી રસ્તો છે એની પણ રજૂઆત કરવામાં આવી, કામ 1.5 મહિનાથી અટકી ગયું છે એની તાત્કાલિક ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે। બીજી વસ્તુ ફાળા તળાવથી લઈને સુશીલાબેન દવાખાનો છે એને રોડની પણ માંગ કરવામાં આવી છે। અમારી વાતો પ્રમુખશ્રીએ શાંતિથી સાંભળી છે, પ્રમુખશ્રી જાતે આવવાના છે, અમને આશ્વાસન આપ્યું છે કે આજે રોજ 4 વાગે હું આવીશ, જાતે નિરીક્ષણ કરીશ, જે પણ હોય તમારી જે તકલીફ છે હું દૂર કરવાનો પ્રયાસ કરીશ। અમારી એની જ અપેક્ષા છે પ્રમુખશ્રી કે તમે વહેલીમાં વહેલી તકે વોર્ડ નંબર 10ની મુલાકાત લો, પ્રજાજનોને વેપારીઓને જે પડતી તકલીફ છે એ તમે દૂર કરી શકો છો, તમે યુવા છો એક સારા વ્યક્તિત્વ ધરાવો છો, અમારી અપેક્ષા અને ઉપેક્ષા છે પ્રમુખશ્રી માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્થળ પર મુલાકાત લઈ એનું સોલ્યુશન કરવામાં આવે એ જ અમારી માંગ છે। ઘણા વર્ષોથી અમે તકલીફમાં છીએ અને એ તકલીફ રજૂ કરવા આવેલા અમે સાહેબ પાસે, સાહેબે અમારી વાત સાંભળી છે અને અમને આશ્વાસન આપ્યું છે, હવે જો ક્યાં સુધી આ વાત અમારી આગળ ચાલે છે અને સાહેબ અમારા પર ધ્યાન આપે તે અમે જાણીએ। ઘણા વર્ષોથી અમારા ધંધા ઉપર બી એટલી અસર પડી છે કે હવે અમે થાકી ગયા, કંટાળીને અમે સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે બધી રજૂઆત કરી છે, હવે પછી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે સાંજે 4 વાગે અમને મુલાકાત અમારી લેશે અને રસ્તા પર જોશે કે કઈ રીતનું છે પછી કંઈક આગળ કામ કરવાની અમને એ લોકોએ આશ્વાસન આપ્યું છે।